ભારતમાં જૂની પ્રાચીન પરંપરાઓ લુપ્ત થઈ રહી છે, જો કે સમાજમાં એક વર્ગ એવો પણ છે જે આવી પરંપરાઓનું જતન ભારતની અસ્મિતાને ધ્યાનમાં રાખી કરે છે. રૂપિયો, ઘર, જમીન કે સંપત્તિ તો ઘણા દાન કરતા હશે, જો કે આજે જે અહેવાલ અમે આપને બતાવીશું તેમાં એક માતા પિતા પોતાના પુત્રને દાન કરી રહ્યા છે. વાત ખૂબ જ મોટી છે, કારણ કે આ રિવાજ ભારતનો છે, તેથી અહેવાલ જાણવો, જોવો અને સમજવો પણ તેટલો જ જરૂરી છે. તો ગુજરાતના કયા જિલ્લાનો આજનો અહેવાલ છે જો અમારી ખાસ રજૂઆત પુત્રદાનમાં. ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સાવરકુંડલાથી પ્રસિદ્ધ થશે. અહીં એક પિતા પોતાના 6 માસના પુત્રને દાન કરી રહ્યા છે, જેનો ગર્વ આખો પરિવાર મહેસૂસ કરી રહ્યો છે. 6 માસના પુત્રનું દાન દુધરેજ મહંતની જગ્યા વડવાડીમાં કરાયું છે. પરિવારની પરંપરા છે કે દાન ગુરુ સ્થાનકના દર પર આપવું, જેને અનુસરી આ પરિવારે પુત્રનું દાન કર્યું છે. સાવરકુંડલાના રબારી સમાજના આ યુવાનનું નામ અશોક રબારી છે અને તેમણે પોતાના ત્રીજા પુત્રને સુરેન્દ્રનગર વડવાળાની જગ્યામાં દાન કર્યા બાદ ધન્યતા અનુભવી છે. ત્યારે શું કહેવું છે પિતાનું, આવો સાંભળીએ. અમારી પરંપરા છે ત્યાં ઘણા વર્ષોથી, ને અમારે વડવાળા ગુરુકાદી દુધરેજ ધામ જ્યાંની અમારી પરંપરા મુજબ એવો ભાસ થતા અમે આ દીકરાને હરખેથી ત્યાં અર્પણ કરીએ છીએ. રામ લક્ષ્મણ જાનકી, વટેશ્વર મહાદેવ, રાધાકૃષ્ણ, ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી મહારાજ, સર્વના ત્યાં શિખરબંધ મંદિર છે અને ત્યાં 125 અમારા દીકરા મૂકેલા છે, તેમને અમારા ઘરથી પણ વિશેષ સાચવે છે. એટલા માટે અમારા વર્ષો સુધીની પરંપરા મુજબ અમે આ દીકરાને હરખેથી હરખું. નામ એનું દેવીદાસ છે, દેવીદાસ બાપુ, ગુરુશ્રી કણીરામ બાપુ. અશોકભાઈના ત્રીજા પુત્રની ઉંમર હાલ 6 માસની છે, તેથી તેને 2 વર્ષ અને 2 વર્ષ સુધી તેમનો પુત્ર ગુરુશ્રીના નામે જ ઓળખાશે. જૂની પ્રાચીન પરંપરા હતી, પરિવારમાંથી વ્યક્તિઓના દાન અપાતા હતા. કોઈએ સમગ્ર પરિવાર આવ્યો, કોઈએ પત્ની આવી, કોઈએ પોતાનો બાળક આવ્યો. આ પરંપરા આ યુગમાં જાળવવી અતિ કઠિન છે. સાવરકુંડલાના એક પરિવારે પોતાનું નાનકડું એવું બાળક દુધરેજ પરંપરાના મહંત શ્રી કણીરામ બાપુને પોતાનું બાળક દાનમાં આપી સાવરકુંડલાનું ખૂબ ગૌરવ વધાર્યું છે. ભારતની ભૂમિને દાનની ભૂમિ પણ કહેવામાં આવે છે, તેથી મહાભારતમાં કર્ણએ માતા કુંતીને કવચ કુંડળ કાઢીને આપ્યું. જલારામ બાપાએ પોતાની પત્નીને દાન કર્યું. જમીનદારોએ જમીન તો શ્રીમંતોએ ક્યાંક ધન ધાન દાન કર્યું. જો કે સાવરકુંડલાના પરિવારે સમાજમાં ધર્મની મહિમા ઉજાગર કરવાના આશયથી જે પુત્રદાન કર્યું તે વાસ્તવમાં સરાહનાને પાત્ર છે. દિલીપ જુરુકા, VTV ન્યૂઝ, અમરેલી.